ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદા દ્વારા અંકલા 6નું લોકાર્પણ સાંસદ ડોક્ટર કેસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારની કિસાન કલ્પ વૃક્ષ યોજના અંતર્ગત બજાર સમિતિઓની આધુનિકરણ માટે ભંડોળ ફાળવવામાં આવ્યું છે, જેમાં વાંસદા એપીએમસીને 27 લાખની સહાય આપવામાં આવી છે, જે અંતર્ગત એપીએમસી દ્વારા સરકારી સહાય તથા સ્વભંડોળમાંથી બનાવવામાં આવેલા અંકલા સબ યાર્ડનું લોકાર્પણ સાંસદ ડોક્ટર કેસી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. બજાર સમિતિ વાંસદા અંતર્ગત અહીંયા અંકલા સબ યાર્ડ બનાવ્યું છે. આજુબાજુના ખેડૂતોને પોતાની જણસ અહીંયા વ્યવસ્થિત રીતે વેચી શકીએ. અહીંયા વેપારી બધા અસંગઠિત છે, જુદી જુદી રસ્તા ઉપર શેડ પાડીને બેસતા છે, તે લોકોને પણ વ્યવસ્થિત સુવિધા મળી શકે, ખેડૂતોને વ્યવસ્થિત સુવિધા મળી શકે. અહીંયા પાણીની વ્યવસ્થા છે, ટોયલેટ બનાવ્યા છે, રસ્તાની સુવિધા કરી છે, સાથે આગળ શેડ પણ બનાવ્યા છે, તો વ્યવસ્થિત રીતે વેપારી બેસી શકે, વ્યવસ્થિત રીતે ખેડૂતો બેસી શકે અને પોતાની જણસ અહીંયા વેચી શકે, તેના માટે આ એક સબ યાર્ડ ઊભું કર્યું છે, કે જેથી આજુબાજુ ન આદિવાસી ખેડૂત અમારો મોટામાં મોટો લાભ લઈ શકે, એ અમારી આવાસનો હેતુ છે. કરવા માટે 27 લાખ રૂપિયા જેવી અમને અનુદાન આપેલું છે. 48 લાખ રૂપિયા જેવા અમે પોતાના સ્વભંડોળમાંથી ખર્ચ કર્યો છે અને 75 લાખ રૂપિયાના ખર્ચે આ લોકોના માટે સુવિધા ઊભી કરી છે એપીએમસી વાંસદાએ. આજરોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વાંસદાના સભ્યાળ અંકલાજ ખાતે નવા અદ્યતન માર્કેટયાર્ડના બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ વલસાડ ડાંગના સાંસદશ્રી હસ્તે યોજવામાં આવ્યું, જેની અંદર અહીંના વિસ્તારના આજુબાજુના જે ખેડૂતો છે એમના માટે અદ્યતન સુવિધા, ઓક્સિજન શેડ, પાકા રસ્તા, સીસી શૌચાલય, ઓફિસ બિલ્ડિંગ, ગોડાઉન, કમ્પાઉન્ડ વોલ, સેનિટેશન જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવેલ છે, જે પેટે 27 લાખ જેટલી સહાય સબસિડી સરકારશ્રી દ્વારા આપવામાં આવી છે. બાકીના 48 લાખ જેટલા એપીએમસી વાંસદાનું ભંડોળ છે અને આ રીતે એક અદ્યતન માર્કેટ અત્રે ઉપસ્થિત થયેલ છે, જેનો આજુબાજુના જે ખેડૂતો છે એમને લાભ લેવા મારી નમ્ર વિનંતી.